ya para mí no me siento la dirección de transporte para que le voy a decir que te haya que se puede matar pero bueno yo le tengo a la diferencia no se voy a decir eso porque yo no les voy a usar aquí abrí de un episodio yo hizo dentro Penguins for my seven plus Penguins for my name for my 39 up to Anand Sudhi તો એનો જવાબ શું થાય તો આવા વિકલ્પો આપેલા છે એ હું સાચો આપવાનો છું આપ તો જાણો છો કે 10 inverse x + 10 inverse y જો x તમે બંને ધન હોય તો આવું થાય x + y / 1 - xy ગુણાકાર એકથી નાનો હોય તો જો ગુણાકાર એકથી મોટો હોય તો અહીંયા કાંઈ ઉમેરવા પડે અને ગુણાકાર એક હોય તો આ મને જવાબ કાંઈ નહીં તો થઈ જાય એવી રીતે 10 inverse x - 10 inverse y નો સૂત્ર પણ તમે જાણો છો 10 inverse x - y / 1 + xy તો મિત્રો અનંત પદો છે અનંત પદો નો સરવાળો કરતા ઘણી વાર લાગી જાય એટલે એને ફોર્મ્યુલા સ્વરૂપે ગોઠવી છે જો અંશમાં દરેકમાં 4 છે એટલે સિગ્માની પરિભાષા લખો હોય તો 10 inverse ઉપર 4 નીચે 7 19 39 આવી રીતે છે તો સંખ્યા બરાબર ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે દરેકમાં 3 બાદ કરીએ તો અહીં 4 થાય 16 થાય 36 થાય પૂર્ણાંક વધારી પડે 3 બાદ કરીએ આવો થાય 4 + 3 16 + 3 36 + 3 વગેરે વગેરે આ દરેકમાંથી 4 કોમન ગણીએ એટલે અહીં 1 રે અહીં 4 રે અહીં 9 રે એટલે આનો વ્યાપક પદ આમ વિચારી શકાય cos n² + 3 મિત્રો બરાબર જુઓ n બરાબર 1 લેશો તો 7 થશે 2 લેશો તો 2 9 4 4 16 3 19 થાય 3 9 9 36 39 વગેરે એટલે આનો વ્યાપક પદ આવો થાય cos n² + 3 cos n² + 3 n બરાબર 1 થી અનંત સુધી અને r નાખો હોય તો પણ રાખી શકીએ cos r² + 3 r બરાબર 1 થી અનંત આવી રીતે બરાબર જો મિત્રો હવે આ ઉપર જે છે એમાં સૂત્ર નીચે 1 + xy હોવા જોઈએ 1 + 1 હોવા જોઈએ તો સિગ્મા r બરાબર 1 થી અનંત 10 ઇન્વર્સ 4 વડે ભાગી નાખીએ એટલે આવો થશે r² + 3/4 અવસ્થાન છે 4 વડે ભાગી નાખ્યા હવે 1 જોઈએ એટલે આનામ લખાય σ10 ઇન્વર્સ r બરાબર 1 થી અનંત 1 ઉમેરીએ અને 1 બાદ કરીએ એટલે આવું થશે 1 ઉમેર્યા 1 બાદ કરેલામાંથી -1/4 થાય -1/4 1 + 1/4 એટલે 3/4 મિત્રો આને બે અવયવો x અને y નો ગુણાકાર એટલે આવું થશે 10 ઇન્વર્સ 1 r પ્લસ 1 r માઇનસ 1 r² - 1/4 એટલે a માઇનસ b ને a પ્લસ b ની રીતે કર્યું a માઇનસ b ને a પ્લસ b ની રીતે તો હવે તમે જુઓ આ x અને y નો ગુણાકાર છે તો એ ઉપર બાદબાકી હોવી જોઈએ એટલે અહીંયા r પ્લસ 1 r માઇનસ r માઇનસ 1 જો મિત્રો r જતા રહેશે માઇનસ માઇનસ પ્લસ બધા બધા બે એટલે ઓકે થઈ ગયું હવે સૂત્ર
menos n inverse r minus 1 r બરાબર. જો એનો x minus y upon 1 plus xy. હવે r બરાબર પહેલા 1 મૂકવાના, પછી 2 મૂકવાના, એમ મૂકી રાખવાના અને જોઈ તો આવું થશે. -10 inverse √cos 2 alpha
ઇન્વર્સ એક્સ માઇનસ ટેન ઇન્વર્સ વાયનો સૂત્ર ટેન ઇન્વર્સ એક્સ માઇનસ વાય અપોન વન પ્લસ એક્સ વાય આવી રીતે પણ એમ શું જોવું
વિચારી શકાય. આગળ ધન છે.